આપણે બંને મળીને ઘરના બધાને જ પ્રાઇઝ આપીશું. પ્રાઇઝ નહીં મમ્મીજી, સરપ્રાઇઝ. અંગ્રેજીનો પહેલો પાઠ બરાબર યાદ રાખી લેજો. આપણે કોઈને કહ્યા વગર સુખદ આંચકો આપીએ એને સરપ્રાઇઝ કહેવાય. ભલે ટીચરજી. બંને સાસુ બહુ મળીને શાની ખીચડી રાંધી રહ્યા છે? ખબર નહીં, પણ જે રીતે આ લોકો હસી રહ્યા છે લાગે છે આપણી અગેન્સ્ટ આ બંને સોલિડ ટીમ બનાવી દીધી છે. યસ. અગે આરવ, કોકી પોતાના મનની વાત મને ના કરે એવું આજ સુધી ક્યારે બન્યું નથી. એ વાત તો છે. પપ્પા, મા પાસેથી વાત કઢાવવાની ટ્રાય કરું ને? અરે એમાં શું છે, અરે કોકી પાસેથી વાત કઢાવો તો મારા માટે આમ ચપટી. આ શું ચપટી નથી વાગી રહી આજે? લોચો છે આરવ. લાગે છે કોકી પાસેથી વાત કરાવી મારા માટે આજે શક્ય નહીં બને. એક કામ કરને, આયશાને પટાવીને પાસેથી વાત જાણી લેને શું છે. ઇમ્પોસિબલ. જે રીતે ન્યુ યર નું રેઝોલ્યુશન લેવામાં માની કોપી કરીને આખી મેટર સસ્પેન્સ રાખી હતી ને, એના ઉપરથી તો મને ખ્યાલ જ ના આવ્યો કે આ પણ આટલી પહોંચેલી છે. અચ્છા, એટલે અમે બંને સાસુ વહુ બહુ પહોંચેલી છીએ, તો તમે શું છો? અમારી વાતો સાંભળવાનો પ્રયત્ન કરતા હતા એમ? અમે તો માત્ર પ્રયત્ન કરતા હતા. હા, પણ તમે લોકોએ તો અમારી વાતો જ સાંભળી લીધી. એટલે આજથી અમે વધારે સતર્ક થઈ જઈશું. કેમ મમ્મીજી? હા તો અમે શું સંકલ્પ કર્યો તમારે એ જ જાણવું છે ને? શું લાગે છે? કહી દઈએ સોનું બેટા, આખરે આ લોકો પણ આપણા જ છે ને, એટલે અમને કહેવામાં શું વાંધો છે? અમે એ સંકલ્પ કર્યો છે કે અમે શું સંકલ્પ કર્યો છે એ અમે તમને કોઈ કાળે નહીં કહીએ. ચીટિંગ છે, ચીટિંગ છે. બસ થઈ ગઈ શાંતિ? તમને જોઈ લઈશ આયશા તને ઓફિસમાં પપ્પાની પાર્ટીમાં અને ઘરમાં મમ્મીની પાર્ટીમાં. નો પપ્પાજી, તમે પ્રોફેશનલ અને પર્સનલ સંબંધોને મિક્સ ના કરો. ઠીક છે, ઠીક છે આરવ, અપના ભી ટાઈમ આયા. હવે હું અને આરવ બંને જણા સંકલ્પ કરીએ છે કે તમારા આ સસ્પેન્સ નો ભાંડો તો ફોડીને જ રહીશું. અચ્છા, તો ચાલો જોઈએ કે કોણ જીતે છે અને કોણ હારે છે. પાર્થને કહો ચલાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પ્લીઝ મારી વાત તો સાંભળ. ના કોમલ, હું સાચું જ કહું છું. હવે મારે આગળ વધવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી જ નથી, કારણ કે હું તારા પ્રેમને ખાતર એક વખત તો લાફો ખાઈ ચૂક્યો છું, પણ બીજી વખત જો મારી સાથે આવું વર્તન થશે તો હું મારી જ નજરમાં ઉતરી જઈશ. એટલે પ્લીઝ આવું નહીં બોલ, આપણે મળીને વાત કરીએ ને. કોમલ, સાચું કહું, મને પહેલી વાર એવું થાય છે કે હું તને આજે નહીં મળું. હાય મીર. કારણ કે મને સતત ડર લાગી રહ્યો છે કોમલ, કે આપણે મળશું અને અચાનક મારા જેવા ખરાબ છોકરાથી તને બચાવવા માટે તારા ઘરનું કોઈ ફેમિલી મેમ્બર આવી ગયું તો મારી તો ઇન્સલ્ટ ફરીથી કરી નાખશે ને. વીર પ્લીઝ, હજી કેટલું સંભળાવીશ મને? હું તને સંભળાવી નથી રહ્યો કોમલ, આ મારું પેઇન છે જે મને સતત પિંચ કર્યા કરે છે. આપણે મળશું ને ત્યારે હું તારું બધું જ પિંચ દૂર કરી દઈશ. ઓકે ઓકે, સો નાઉ રિલેક્સ
આપણે સાંજે પાર્કમાં મળીએ. ઓકે, બાય બાય. લાગે છે અમ્મા કે ભાભી પાછી મિહિર ને ઇન્સલ્ટ કરે તો પેલા મારે જે લોકો સાથે વાત કરવી પડશે. રાત્રે ગુડ આફ્ટરનૂન. સમજીને બોલો મમ્મીજી, કોખણ પટ્ટી નહીં ચાલે. રાત્રે ગુડ નાઇટ બોલવાનું. કરેક્ટ. આવી જ રીતે કોઈ આપણને કોઈ વસ્તુ આપે ને આપણે કોઈનો આભાર માનવાનો હોય ત્યારે શું બોલશો? થેન્ક યુ. થેન્ક યુ નહીં, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. અને કોઈ આપણને થેન્ક યુ કહે ત્યારે શું બોલવાનું? હા, એ તો મને ખબર છે. મેં કોમલ અને આરવના મોઢે ઘણી વખત સાંભળ્યું છે. પેલું શું કહેવાય, હા, કમ કમ. કમ કમ નહીં, વેલકમ. વેલકમ. સોનુ, તે એક જ દિવસમાં કેટલા બધા શબ્દો શીખવાડી દીધા. આમ બધા શબ્દોની મગજમાં ભેળ પૂરી થઈ ગઈ. મોર્નિંગ, આફ્ટર, વેલકમ, નાઇટ, વેલકમ. મમ્મીજી, તમે તો ટેન્શનમાં આવી ગયા. એકદમ શાંતિથી રોજના 10 શબ્દો શીખશું તો પણ ઘણું છે. 10 શબ્દો? હા, ઓછામાં ઓછા 10 શબ્દો. ચાલો શરૂ કરો પહેલેથી. ગુડ મોર્નિંગ. પછી ગુડ આફ્ટર નૂન્સ. નૂન્સ નહીં, નૂન. નૂન. ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. સરસ. શું સરસ, હજુ તો 4 જ શબ્દો થયા છે. હજુ તો બીજા 6 શબ્દો બાકી છે. એ 6 શબ્દો પણ આવડી જશે. સોરી, થેન્ક યુ, વેલકમ, કમ, ગો એન્ડ પ્લીઝ. સોરી તો આપણે કંઈક ભૂલ થાય તો કહેવાનું હોય ને? હા, પણ સોરી નહીં, સોરી. સોરી. અને એવી જ રીતે ગો એટલે તમે નીકળો. ક્યાં નીકળો? એમ નીકળો નહીં, કોઈને કેવું હોય કે તમે જાઓ, નીકળો, એને કહેવાય ગો. તો કોઈને બોલાવવા હોય કે આવવું હોય તો? કમ. કમ. હાશ, માંડ પત્યા 10 શબ્દો. મમ્મીજી, તમે આમ કંટાઈને શીખશો તો આજે શીખશો અને કાલે ભૂલી જશો. મમ્મીજી, નહીં ભૂલું બેટા. જ્યારે સવાલ સ્ત્રીના અસ્તિત્વનો હોય ને ત્યારે કાંઈ નથી ભૂલતી. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. ગુડ આફ્ટરનૂન એટલે શુભ બપોર. ગુડ ઇવનિંગ એટલે શુભ સાંજ. અને ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ. સરસ. હવે આગળ બોલો. ગો, કમ, સોરી, થેન્ક યુ, કમ, ચીઝ. મમ્મીજી, ચીઝ તો જમવામાં નખાય. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો બહેન. આ 10 શબ્દો 10 વાર બોલજો જેથી તમને કાયમ માટે યાદ રહી જશે. ભલે બહેન. વેરી ગુડ. જોગાડો તરો, જોબીલો તરો. કવિતા, વોટ આર યુ ડુઇંગ? તું આ શું કરે છે? કઈ નઈ કઈ નઈ, તમે બોલો. આ તારા મોટા બેન અને આયશા ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા? એ લોકો બેનના રૂમમાં બેઠા છે. રૂમમાં? ઓહ, આઈ એમ કે That means, એ લોકો secretly મળીને ન્યુ યરનું રેઝોલ્યુશન કેવી રીતે પૂરું કરવું
એ પ્લાન કરી રહ્યા છે. હોય શકે તમે તમારો સંકલ્પ પૂરો કરો, એ લોકોનો કરે ને હું મારો. આપણે શું કરવાના છીએ એ તો બધાને ખબર છે, અને એ લોકો શું કરવાના છે એ આપણને ના ખબર હોય, એ કેમ ચાલે? તો હવે તમે શું કરશો? જો તારા બેન બા અને આયશા બેને નથી કહ્યું કે લોકો શું કરવાના છે, તો હું શું કામ કહું કે હું શું કરવાની છું? પણ એ લોકોએ શું રેઝોલ્યુશન લીધું છે એ તો હું કોઈ પણ રીતે જાણીને જોઈશ.